छात्रों ने मीता केतन झवेरी ना नमस्कार। मित्रों घरमां नानू बाळक होय ने एटले वाल वरसावानुं एकमात्र स्थान ए बाळक होय। घरमां ए उठे त्यारथी कंई ने कंई प्रवृत्ति कर्या करतो होय। आपणे काममां होय त्यारे आपणे एने थोड़ू दूर रहे पछी आवुं छूं अहींया बेस आम कर एवी जुदी जुदी सूचनाओ आपीने आपणाथी अड़गू करवानी कोशिश करीए अने जेवा आपणे काममांथी परवारीए के तरत ज बाळक पर प्रेमनो वरसाद वरसावी दईए, एना गालने बक्कीઓથી ભરી દઈએ। અને આવું થાય ત્યારે ઘણી વખત બાળકને ગમતું નથી, એ ચીડાય છે અને ક્યારેક તો રડી પણ પડે છે। મિત્રો ઘણા સમયથી કોઈ પણ ક્ષેત્ર હોય, જો નોકરી લેવા જઈએ તો એક બાબત ખાસ પૂછવામાં આવે છે કે તમે આટલું ભણ્યા એમાં તમે તમારા વિચારથી તમારી મૌલિકતાથી તમારું કયું સર્જન કર્યું। અને આપણી નવી શિક્ષણ નીતિમાં પણ હવે મૌલિકતા પર ભાર અપાયો છે। તમને થશે કે એક બાજુ આ બાળક પર વરસાવેલા પ્રેમની વાત છે અને બીજી બાજુ આ મૌલિકતાની વાત છે, કહેવા શું માટે છે? મારે કહેવાનું એ જ છે કે બાળકની મૌલિકતા વિકસે, બાળકની સર્જન શક્તિ વિકસે, બાળક જાતે નિર્ણય લેતું થાય, એ દરેકનો પાયો બાળપણમાં છે। બાળક જ્યારે પોતે જાતે કંઈક રમ્યા કરતું હોય છે ત્યારે આપણે માટે એની એ રમત ક્ષુલ્લક હોય છે। પણ અહીં જ ચેતવા જેવું છે, સમજવા જેવું છે, બાળક એ જે કંઈ પણ રમતું હોય છે પોતાની દુનિયામાં હોય છે, એકલું એકલું રમતું હોય છે, ત્યારે એ આપણને અત્યાર સુધીમાં જે રીતે જોયા છે, આ દુનિયાને એણે જે રીતે જોઈ છે, એને અનુલક્ષીને પોતાના મનોજગતમાં પોતાની બીજી દુનિયા વિકસાવતું હોય છે અને એ દ્વારા એ પોતાના ઘડતરમાં પોતાને ઉપયોગી થતું હોય છે। સીધી અને સરળ બાબત કહું તો બાળક જ્યારે એકલું એકલું રમતું હોય છે ત્યારે એનું એક પોતાનું વિશ્વ હોય છે અને એને આપણે માત્ર શાંતિથી જોવું એ જ આપણી એના માટેની યોગ્ય મદદ કહી શકાય। આપણે એ રમતું હોય ત્યારે અરે મારો દીકરો શું કરે છે, આ તો શું કરે છે એમ કરીને એને જ્યારે ખલેલ પહોંચાડીએ છીએ ત્યારે એના મનમાં વિકસતી એક કાલ્પનિક દુનિયામાં ખલેલ પહોંચે છે। અને એમ કરતાં આવું વારે વારે થાય ત્યારે બાળક પછી એ વિશ્વથી વિખૂટું પડતું જાય છે અને એવું બને છે કે ધીમે ધીમે આપણે કહીએ એ પ્રકારની જ દુનિયા એના મગજમાં વિકસે છે। તો યાદ રહે કે બાળકને એની મૌલિકતાનો વિકાસ કરવાની તક એ એકલું એકલું રમતું હોય ત્યારે પ્રયત્નપૂર્વક આપવી જોઈએ। એ રમવાનું છોડે ત્યારે આપણે એને વાલ કરીએ, પણ એ રમતું હોય, એની દુનિયામાં હોય, એકાકાર હોય ત્યારે એને ખલેલ ન પહોંચાડીએ। આટલી મદદ વાલી તરીકે આપણે જો બાળકને કરીશું તો બાળકના વિકાસમાં આપણે ઘણો મોટો ફાળો આપીશું। આજે આટલી વાત, ફરી મળીશું। નમસ્કાર।